जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, मजामां ने? हवे સ્કૂલોમાં તમે આવતા હશો, બરાબર ને? તો આજે આપણે વિષય હિન્દીમાં યુનિટ 81 સુધી આપણે ભણી ગયા છીએ, અને જેને જે બાકી હોય તે પીડીએફમાંથી જોઈને લખી દેશે, બરાબર ને? તો જે બાકી હોય તે તમે પૂર્ણ કરજો। હવે આપણે યુનિટ નંબર 82, નીચેના ચિત્રો ઓળખો અને હિન્દીમાં નામ લખો। તો બાળ મિત્રો, તમારી પરીક્ષામાં આ પ્રમાણે ચિત્રો દોરેલા આવશે। હવે ચિત્ર દોરેલા આવશે તેનું તમારે નામ હિન્દીમાં અહીંયા નીચે લખવાનું હશે। આ ગુજરાતીમાં તમારે નામ લખવાનું હોતું નથી, પણ તમે ઓળખો એટલા માટે મેં અહીંયા ઓળખ માટે અહીંયા ગુજરાતી નામ લખેલું છે, તો તમારે પણ લખવાનું છે। તો બાર મિત્રો જુઓ, અહીંયા આપણે આ શું છે? ઘડિયાળ। તો ઘડિયાળને હિન્દીમાં શું કહીશું? ઘડી। શું કહેવાય? ઘડી। હવે એ પ્રમાણે ચિત્ર નંબર 2, તો આ શું છે? બકરી। ઓળખો છો ને? બે શિંગડા છે, બરાબર છે? તો તમે બકરી તો જોઈ હશે, કાળી લાલ, બરાબર ને? તો બકરી, તો બકરીને હિન્દીમાં પણ બકરી જ કહેવાય। પણ જુઓ, બ કેવી રીતે લખાય? હિન્દીમાં આ પ્રમાણે બ લખાય, અને ક અને રી, તો જુઓ ક અને આ પ્રમાણે તમારે હિન્દી શબ્દ બોલતા તો આવડશે, પણ લખતા પણ શીખવું જરૂરી છે। હવે આને શું કહીશું? પતંગિયું। બાળકોને પતંગિયું ખૂબ જ ગમે, ચોમાસામાં જોયું છે ને? અને તમે બગીચામાં જુઓ, ખેતરમાં જુઓ, તો આ પ્રમાણે પતંગિયા ઉડતા હોય છે, અને તમે તેની પાછળ પણ દોડો છો, તો તેને હિન્દીમાં શું કહીશું? તિતલી। શું કહેવાય? તિતલી। હવે આ શું છે? પુલ। નદી ઉપર જે બ્રિજ હોય ને, આપણે અંગ્રેજીમાં બ્રિજ કહીએ, અત્યારે પણ આપણે ઘણા બધા કહીએ તો બ્રિજ જ કહીએ છીએ, બરાબર ને? તો નદી ઉપર જે પુલ હોય તેને હિન્દીમાં પણ પુલ જ કહેવાય। શું કહેવાય? પુલ। હવે નીચેનું ચિત્ર આ શું છે? કોદાળી। કોદાળી પણ કહેવાય અને કુહાડી પણ કહેવાય। શું કહેવાય? કુહાડી। અને શું કહેવાય? કુહાડી। કુહાડી, તો કુહાડી શું કરવાના કામમાં આવે? લાકડા કાપવાના કામમાં આવે। કઠિયારાની વાર્તા સાંભળી છે? એક કઠિયારો હતો, તે લાકડા કાપવા જતો હતો, તેની પાસે શું હતું? કુહાડી। તો કુહાડીથી લાકડા કપાય, તો તેને હિન્દીમાં શું કહીશું? કુલ્હાડી। શું કહેવાય? કુલ્હાડી। અને ચિત્ર આ જુઓ, શેનું છે? ઝૂંપડીનું। ઝૂંપડીનું શેનું છે? ઝૂંપડી। તો ઝૂંપડીને હિન્દીમાં શું કહીશું? કુટિયા। શું કહેવાય? કુટિયા। જુઓ શબ્દ શું કેવી રીતે લખાય? કુ પછી ટ ને રસ્વઈ, ટી યા, અને અહીંયા જો કુલ્હાડી, કુ પછી લ અર્ધો, હા ડી, અને કુદાલ પણ કહેવાય। બીજું શું કહેવાય? અહીંયા કુ દા લ। હવે ચિત્ર આ શેનું છે? તમે ઓળખતા જશો, ઓળખો છો ને? કારણ કે બધા પહેરે છે, તો બૂટ છે, પણ તેને સાદી ભાષામાં પણ પગરખા કહેવાય, બૂટ ચંપલ, બરાબર? તો એવું જે ચિત્ર હોય તેને પગરખા, તો પગરખાને બીજું શું કહીશું? જૂતા। શું કહેવાય? જૂતા।
હવે આ શું છે? ત્રાજવું. ઓળખો છે ને? આવું ત્રાજવું તો તમે અત્યારે જોયું ન હોય. આ પહેલાં હતું, અત્યારે તો ઇલેક્ટ્રિક કાંટા આવી ગયા છે. તો પણ કોઈ શાકભાજીવાળાને ત્યાં હોય તો જોજો, નહીંતર ગામડામાં હોય છે, બરાબર. તો ત્રાજવું તો બંને બાજુ શું છે? તોલ માપ છે, માપ્યા. અને એમાં અહીંયા એક બાજુ વજનિયા મૂકવાના અને એક બાજુ ચીજ વસ્તુ જે લેવી હોય, તોલવી હોય તે મૂકવાની. ત્રાજવું તો તેને હિન્દીમાં શું કહીશું? તો રા જુ. તો જુ આ નાનો જ છે, જુ. બાળકો, તમારે આ લખવામાં ભૂલ ન પડે તે ધ્યાન રાખવાનું છે. તમને રસ્વઉ, દીર્ઘઉ, એ રસ્વઈ, દીર્ઘઈ, તો જો આ શું કહેવાય? દીર્ઘઈ. આ પણ દીર્ઘઈ, આ પણ દીર્ઘઈ. હવે આગળ હોય એને રસ્વઈ કહેવાય. એ જ પ્રમાણે અહીંયા રસ્વઉ અને આ દીર્ઘઉ. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે યુનિટ નંબર 83 જોઈશું. યુનિટ નંબર 83. તો નીચેના ચિત્ર ઓળખો અને હિન્દીમાં નામ લખો. અહીંયા પણ ચિત્ર આપેલા છે, તમે ચિત્ર તો જોયા હશે અને વસ્તુઓ પણ જોઈ હશે, બરાબર ને? તો આ શું છે? તરબૂચ. તો તરબૂચને હિન્દીમાં તરબૂઝ. શું કહીશું? તરબૂઝ. હવે સફરજન, તો તેને હિન્દીમાં સેબ. શું કહીશું? સેબ. હવે આ શું છે? કડવું 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 કારેલું. ઘણા બાળકોને તો એનું શાક પણ ન ભાવતું હોય, બરાબર ને? પણ તે નિરોગી કરવા માટેનું શાક છે, બરાબર ને? તો કારેલું, તો કરેલા. તેને હિન્દીમાં શું કહીશું? કરેલા. હવે આ શું છે? સિંહ, જંગલનો રાજા સિંહ. તો તેને હિન્દીમાં શું કહીશું? શેર. શું કહીશું? શેર. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે ચિત્રો આપેલા હશે અને તેના નામ તમારે હિન્દીમાં લખવાના રહેશે. તો બાળ મિત્રો, તમે જુઓ આ ચિત્રો હું તમને મોકલીશ. તો જો તમને ચિત્ર દોરતા આવડતા હોય, ખાસ ધ્યાન આપો, ચિત્ર દોરતા આવડતા હોય તો ચિત્રો દોરવાના છે, બરાબર ને? અને સ્કૂલે પણ તમને દોરાવીશું, દોરતા શીખવાના છે અને નામ પણ લખવાના શીખવાના છે. તો બાળ મિત્રો, ઘણા બાળકોને તો ચિત્ર દોરાવ્યા પણ હશે. તો તમે આ પ્રમાણે સારા સરસ ચિત્ર દોરતા શીખવાનું. જો બાળ મિત્રો ચિત્ર દોરતા તમને આવડશે તો તે ચિત્રથી તમને નામ પણ ઝડપથી યાદ રહેશે. માટે ચિત્ર આવડે દોરવાના, ના આવડે તો ચોરસમાં ગુજરાતી નામ લખવાનું અને નીચે તેનું હિન્દીમાં નામ લખવું. તો હવે બીજું આવતા લેક્ચરે, ત્યાર સુધી આવજો. જય સ્વામિનારાયણ.